રેશનિંગ કૌભાંડમાં તપાસનો ધમધમાટ. 16 ટીમોએ શરૂ કરી પૂછપરછ. અમરેલીમાં રેશનિંગમાં કૌભાંડ મુદ્દે કલેક્ટર એક્શનમાં આવી ગયા છે. કલેક્ટરની આગેવાનીમાં 16 ટીમો બનાવવામાં આવી છે. આ તમામ ટીમે રેશનિંગની દુકાનોમાં તપાસ હાથ ધરી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, કમ્પ્યુટરમાં ફિંગરપ્રિન્ટ લેતા ઓપરેટર્સને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજુલાના જાફરાબાદની 8 જેટલી દુકાનોમાંથી લેપટોપ સહિત ઇલેક્ટ્રોનિક મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર મુદ્દે ઝડપાયેલા આરોપીઓની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી, જેમાં પોલીસને શંકા છે કે આ કૌભાંડ માટેનું સોફ્ટવેર રાજસ્થાનથી આવ્યું છે, તેથી આ કૌભાંડનો રેલો રાજસ્થાન સુધી પહોંચે તેવી શક્યતા છે. સોફ્ટવેર રાજુલામાંથી અલગ અલગ ગુજરાતભરના કમ્પ્યુટર્સમાં નખાયા હોવાની પણ પોલીસને શંકા થઈ રહી છે. કૌભાંડમાં કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલ છે કે આખરે આ બોગસ સોફ્ટવેર કોણે બનાવ્યું? આમાં સરકારનું સોફ્ટવેર કેમ ઉપયોગ નથી કરવામાં આવી રહ્યું? આખરે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ છે? રાજ્યમાં ક્યાં ક્યાં ચાલે છે આવા પ્રકારના બોગસ સોફ્ટવેર્સ? આરોપી કોઈ પણ હોય, પરંતુ ગરીબોનું અનાજ છીનવનારની ધરપકડ થાય તે જરૂરી છે. જયદેવ, ટીવી 9, અમરેલી.